આપ સૌને આવકારું છું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ એડિશન ફોરના આજના બીજા દિવસના લગભગ મધ્યાહનના પછીના સમયે આપણે આ સરસ મજાનો સંવાદ કરવા જઈ રહ્યા છીએ અમે એને સરસ ટાઇટલ આપ્યું છે સંબંધોને ગૂંચવો નહીં ગૂંથો હવે આ ગૂંથવાની કળા શીખવાની છે આપણને તો એટલી જ ખબર છે કે આપણા દાદા બા દાદા દાદીઓ નાની કે દાદી એક જમાનામાં ઘરમાં જ્યારે કોઈક નવું નાનું નાનું મહેમાન આવવાનું હોય ત્યારે લઈને બેસી જાય કે મમ્મી લઈને બેસી જાય અને એ ગૂંથણી પર આપણે જોઈએ કે શું ટાઈમપાસ સતત કર્યા કરે છે ભૂખ લાગી જન તું અહીંયા પડીશું પણ આ ગૂંથવાની કલા સંબંધોને કેટલી બધી લાગુ પડે છે કેટલું ઝીણું કાંતવું પડે છે આ ઊંના દોરાઓને કેટલા સંભાળવા પડે છે કારણ કે બહુ જલ્દીથી હાથમાંથી સરકી જાય આવા સંબંધો જ્યારે ગૂંચાઈ જાય છે ત્યારે ઉકેલવા કઈ રીતે અને એને ગૂંથવા કઈ રીતે બસ આ સમજવા માટે આપણા માટે આપણી સાથે બહુ જ બહુ જ જાણકાર માણસો ઉપલબ્ધ છે બહુ જ પ્રખ્યાત વિખ્યાત લોકોને હું આમંત્રણ આપવા જઈ રહ્યો છું આ મંચ પર બહુ જ આદરપૂર્વક હું આવકારું છું કૃષ્ણકાંત ઉનડકટ સાહેબને કૃષ્ણકાંતભાઈ ખૂબ જાણીતા પત્રકાર કોલમ એઝ ચિંતક છે ચિંતનની પળે એમની ખૂબ જાણીતી કોલમ છે અને જેમાં તેઓ સંબંધો કેવી રીતે વધારે સ્મૂથ રાખવા જીવન કેવી રીતે વધારે સારી રીતે જીવવું ખુશી ખુશી જીવવું એની કંઈક ને કંઈક વાતો શેર કરતા રહે છે એટલા જ સંબંધોને અને સંબંધોના ગૂંચવાડાને વૈદ્યકીય રીતે સમજે છે સાયકોલોજીકલી જે સમજે છે સાયન્ટિફિકલી જે સમજે છે અને એના ઉકેલ તમને સૂચવતા રહે છે એવા ખૂબ રૂપાળા ડૉક્ટર પ્રશાંતભાઈ પ્લીઝ વેલકમ અમે તમને આવકાર આપીએ છીએ બહુ જ હૃદયપૂર્વક આપને આવકારીએ છીએ સુભાષ અહીંયાથી હું ખસી જઉં છું એટલે પંદર વીસ મિનિટ માટે પછી પાછો અહીંયા જ છું પણ સંબંધો ગૂંચવવા કેવી રીતે નહીં કેવી રીતે ઓછા ગૂંચાય ને કેવી રીતે થાય આ વાત સમજીએ આપણા આખા કોન્વર્સેશનનો ઉપક્રમ એવો રાખ્યો છે કે ઇનિશિયલ ફાઈવ ટુ ટેન મિનિટ્સ ટુ બોથ ઓફ યુ ટુ ઇટ તમે તમારી રીતે તમારી વાત કરો પછી કંઈક કોન્વર્સેશન તમારે ઇન્ટરનલી કરવું હોય તો પણ મને એમ છે કે ટુ બી વેરી ઓનેસ્ટ આ સ્ટેજ પર આટલું બધું ફૂલ ક્રાઉડ અત્યારે જ છે અને એનું કારણ એક જ છે મેં સૌથી પહેલાં કીધું કે આ બધાને સંબંધો ગુંચવાયેલા છે એવું છે કે નહીં એવું જાણી લઈશું આપણે પણ પ્રશ્નો તો બહુ જ છે એટલે આપણે મહત્તમ પ્રશ્નોત્તરી કરી શકીએ એવા એવા એમાં કરી હા ઓફકોર્સ ગૂંજવાયેલા છે કે ગૂંજવાયેલા નથી કે ગૂંજવવા નથી એ તો બધું હમણાં પૂછશે એટલે ખબર પડી જશે નીવડે વખાણ ચાલો આપણે ક્રિષ્નકાંતભાઈ આપથી શરૂઆત કરીએ ધ પ્રાઇમરી થેન્ક યુ નાઇ સર ઇટ્સ પ્લીઝ ફર્સ્ટ ઓફ ઓલ પોસ્ટ લંચ સેશનમાં આટલા બધા લોકો હશે એટલી અમને અપેક્ષા નહોતી એટલે અમે જ્યારે વાત સંબંધોની કરીએ ને ત્યારે એ છે કે તમારા સંબંધો કેવા છે એટલે એટલીસ્ટ તમને બધાને અહીં જોઈને મને એવું લાગે છે કે નહીં અમારા સંબંધો તો સમૃદ્ધ છે લેખકો હોય એનો પરિવાર છે ને એ વિસ્તરતો હોય છે ને વાંચકો સુધી વિસ્તરતો હોય છે તો તમને બધાને અહીંયા જોઈને હું ખુશી અનુભવું છું એક બે જે મારે વાત કરવી છે એ એવું છે કે સંબંધ એટલે શું તમે કોને સંબંધ કહો સંબંધની વ્યાખ્યા શું હોઈ શકે આપણે બધા જ રિલેશનશીપ રિલેશન સંબંધની વાત કરતા હોઈએ છીએ પણ વોટ ઇઝ એકચ્યુઅલ રિલેશન જો રિલેશનની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોવાની છે ઓલવેઝ અલગ અલગ હોવાની છે પણ જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી સંબંધો એટલે એવો સંબંધ જ્યાં સ્નેહ છે જ્યાં સંવાદ છે અને જ્યાં સંવેદના છે આ ત્રણ વસ્તુ છે એ સંબંધ માટે સૌથી વધુ મહત્ત્વની છે આપણા સંબંધો કેવા છે એ સૌથી વધુ મહત્ત્વનું આપણને હોય છે કે ભાઈ આપણા સંબંધો અલ્ટિમેટલી કેવા છે અને કોની સાથે છે મેં એક બહુ સરસ ફિલોસોફરની વાત વાંચી હતી એમાં એણે એક વસ્તુ કહી દીલી કે ભાઈ તમારે કોઈને ઓળખવા હોય ને કે આ માણસ કેવો છે તો એના માટે બેસ્ટ રસ્તો એ છે કે તમે એના મિત્રોને ઓળખો તમે એના જે રિલેશનને ઓળખો એના ઉપરથી તમને ખબર પડી જશે કે આ માણસ કેવો છે થોડીક વાત સંબંધો ગૂંચવાય નહીં એના માટે કેવું છે આપણે તમે જોજો ઘણી વખત હસબન્ડ વાઈફના વચ્ચે કન્વર્ઝેશન થતું હોય ત્યારે એક વસ્તુ હંમેશા કહેવામાં આવે છે કે યાર આ વખતે છે ને હમણાં મારા ફ્રેન્ડની સાથે બનેલો દાખલો છે કે આ વખતે છે ને આપણે બેએ એકલા બહાર જવું છે હવે તમે મને કહો બે જણા એકલા કેવી રીતે હોઈ શકે આપણે એવું કહીએ કે આપણે બે એકલા બે માણસ એકલા કેવી રીતે હોઈ શકે એ સૌથી મોટો વિચારવા જેવો સવાલ છે કે આપણે છે ને મને એક અમેરિકામાં જે પ્રયોગ થયેલો છે એના વિશે વાત કરવી છે અમેરિકામાં એક બહુ એક યંગસ્ટરને એક છોકરાને અને એક છોકરીને બેને કહેવામાં આવ્યું કે તમને જે કાંઈ જોતું હશે એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે તમે તમને એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવશે એકલા તમને એક ફાર્મ હાઉસમાં રાખવામાં આવશે ત્યાં તમને સરસ મજાનું તમે માગશો એ વસ્તુ તમને ત્યાં આપવામાં આવશે તમારે કોઈ તમને કમી નહીં લાગે એવી જગ્યાએ તમને રહેવાનું છે અમુક યંગસ્ટર છે એ તૈયાર થયા અને પછી એ એકલા ફાર્મ હાઉસના બંગલામાં જ્યાં સ્વિમિંગ પૂલ હતું ને બધી જ ફેસિલિટી હતી ત્યાં એ લોકો રહેવા માંડ્યા સાત જ દિવસ સાત જ દિવસ જે થયું એ લોકો એટલા બધા કંટાળી ગયા અને એ છેલ્લાઈને વિનંતી કરી કે જો તમે અમને અહીંથી બહાર નહીં કાઢો તો અમે પાગલ થઈ જશું એટલે એ વસ્તુ જે પ્રયોગ કરવામાં આવ્યો એ છે કે માણસ કોઈ પણ વસ્તુ વગર રહી શકે છે પણ માણસ માણસ વગર રહી નથી શકતો આપણે માણસ વગર નથી રહી શકતા આપણને ગમે કે ન ગમે આપણે છે એ માણસ વગર નથી રહેતા અને સંબંધો ખાસ કરીને પ્રેમીઓના અને પતિ પતિઓના સંબંધ છે એ સૌથી વધુ કોમ્પ્લિકેટેડ હોય છે સંબંધો ઘણા બધા હોય છે મા બાપ સાથેના હોય છે ભાઈ બહેન સાથેના હોય છે ફ્રેન્ડ સાથેના હોય છે કલીગ સાથેના હોય છે કેટલા બધા સંબંધો આપણે જીવતા હોઈએ છીએ પણ જે વ્યક્તિની સાથે આપણે રહીએ છીએ એની સાથેનો આપણો સંબંધ કેવો છે મને એક બીજો સર્વે છે એના વિશે વાત કરવાનું મન થાય છે એક સર્વે એવો થયો હતો કે પતિ પત્ની કે બે પ્રેમીઓ જો એક સાથે દસ વર્ષ રહે તો એ ટ્વિન્સ જેવા થઈ જાય છે અને જે લોકોનું લગ્નજીવન દસ વર્ષથી વધારે હશે એને આ વસ્તુ ખબર હશે કે કેટલી બધી આપણને ખબર પડવા માંડે છે કે આને શું ગમે છે આને શું નથી ગમતું તમે જુઓ ઘણા પતિ પત્નીઓ એ એવો ટોક કરી હશે કે એવી વસ્તુ તમારી સામે બોયલા હશે કે કંઈ વાત નીકળે નહીં ત્યારે કે આની સાથે રહી રહીને હું એના જેવી થઈ ગઈ છું નિષદ આ એકદમ સાચી વાત છે અને સ્પ્રૂડ કે તમે કોઈની સાથે રહેતા હોય દસ વર્ષ સાથે રહેતા હોય તો એને ખબર હોય કે આ કેવું વર્તન કરશે કે વાત થતી હોય સાથે બેઠા હોય ત્યારે એને ખબર હોય છે કે આનું રિએક્શન શું હશે અને એ વખતે એણે સાચવી બી લીધું હોય કે જો એને ખબર હોય કે જો આ વાત થઈ જ ને હમણાં આની છટકવાની છે આપણને બધાને ખબર હોય છે કે આનું આનું મગજ હમણાં છટકવાનું છે તો એ વસ્તુ તમે જોજો કે આવું કેમ થાય છે અને આપણે બધા છે ને ટેવના માણસો છીએ આપણે બધા કુટેવના માણસો છીએ આપણે બધા આદતના માણસો છીએ આપણે બધા વ્યસનના માણસો છીએ પણ તમને કોઈને એક વ્યસનની ખબર છે કે આપણને ઘણી વખત માણસનું પણ વ્યસન થઈ જતું હોય છે માણસ વગર આપણને ચાલતું નથી માણસનું વ્યસન હોવું ને એ સંબંધોની શ્રેષ્ઠતા છે કે તમને એ માણસ જોઈએ એના વગર ન ચાલે આપણે જે લોકોને સિગરેટ કે બીજી કોઈ આદત છે એને ખબર છે કે એને ક્રેવિંગ થવા માંડે જ્યારે તમને તમારી વ્યક્તિનું ક્રેવિંગ થવા માંડે ને ત્યારે માનજો કે તમને સાચો પ્રેમ છે અને પ્રેમ છે ને એ ફક્ત લગ્ન સુધીની પ્રક્રિયા નથી પ્રેમ છે એ જિંદગીની છેલ્લી ક્ષણ સુધીની ઘટના છે કે તમારે સતત જીવવી પડે છે સતત એને જીવતી રહેવી પડે છે આપણે વાત એ છે કે પ્રેમ હોય છે મેરેજ થાય ને પછી એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડીએ છીએ અને બહુ ઇઝીલી એને આપણે સ્વીકારવા માંડીએ છીએ કે ભાઈ ઠીક છે બહુ બહુ મોનોટોનસ બધું જિંદગી થઈ જતી હોય છે એ મોનોટોની કેવી રીતે તોડવી એ સૌથી વધુ મહત્ત્વનું છે હું એક બે વસ્તુ એના માટે કહ્યું કે મોનોટોની કેમ ન તૂટે કે મોનોટોની કેમ મેન્ટેન આપણે એક છે જે ચાલતું આવતું હોય રૂટીન ઘણા લોકો એવું કહે કે યાર કંટાળો આવે છે એકની એક લાઈફ છે રોજ સવારે ઉઠીએ છીએ બપોર થાય છે જમીએ છીએ રાત પડે છે સુઈ જઈએ છીએ પછી ફરીથી એક કામ કરવા માંડીએ છીએ સતત એવું લાગે કે બોરિંગ બોરડમ આપણે બધા છે ને બોરડમના શિકાર છીએ ક્યાંક ને ક્યાંક બોર થતા રહ્યા છીએ એમ એક બે વસ્તુ જે મને કહેવાની છે એ કહીશ કે સૌથી પહેલી તો એ કહે તમારી વ્યક્તિ તમારો પ્રેમી હોય તમારો દોસ્ત હોય તમારી વાઈફ હોય તમારો હસબન્ડ હોય કોઈ પણ તમારા રિલેશન હોય એને જેવા છે ને એવો સ્વીકાર એવા સ્વીકારો આપણે એવા નથી સ્વીકારી શકતા આપણે આપણા જેવા કરવા હોય છે એમ કે ભાઈ તું મારા જેવો થઈ જા કે તું મારા જેવી થઈ જા આપણે એને એવું કહેવું છે કે ભાઈ તું તારા જેવી રે એ જ મને ગમે છે અને આપણે પ્રેમ કરતા હોય ત્યારે એ જ ગમતી હોય છે કે એ જ ગમતો હોય છે પછી એમાંથી ચેન્જ થાય છે એક સરસ મજાનો જોક મને યાદ આવે છે કે એક પ્રેમી કપલ હતું અને બે લવ મેરેજ કર્યા બહુ સરસ રીતે થોડો ટાઈમ ચાલ્યું ધીરે ધીરે પત્ની છે એ ડોમિનેટિંગ હતી મોટા ભાગે હોય છે એઝ મોટા ભાગે હોય છે એમ તો પત્ની છે એ ડોમિનેટિંગ હતી તો એણે કીધું કે ભાઈ આ તું આ કરે આ શર્ટ તારો બરાબર તને આ કલર નથી જામતો તું આ કલરની બદલે આ કલર પહેર એટલે પેલો હસબન્ડ ખરેખર એને બહુ પ્રેમ કરતો હતો અને એણે કીધું કે ફાઇન ચાલ તો હવેથી એ કલર પહેરીશ એમ એટલે એ કલર પહેરવા માંડ્યો પછી કે તારું આ સ્ટાઇલ છે ને આ બરાબર નથી એમ તો તું આમાં આ આ કર તો ઓળખો કહે કે ના યાર તને ગમે એમ જ મારે કરવું છે એટલે એ પછી એણે પોતાની દરેક સ્ટાઇલમાં ચેન્જ કરી અને દસેક વર્ષ જેવો સમય થયો પછી બધા મિત્રો સાથે બેઠા હતા ત્યારે પ્રેમની વાત નીકળી અગાઉના પ્રેમની જ્યારે પ્રેમમાં હતા ત્યારની વાત કે ત્યારે વાઇફ એટલું એક શબ્દ બોયલી કે હવે તું પહેલાં જેવો નથી રહ્યો એટલે પહેલાં કીધું તે રેવા ક્યાં દીધો છે આખે આખો તો બદલાવી નાખ્યો છે એમ તો પછી રહેવા ક્યાં દીધો છે એમ તો એક વસ્તુ એ છે કે તમે તમારી વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકારો એને પ્રેમ કરો એને જરાય બદલવાની કોશિશ નહીં કરો આપણે બદલી નાખવા હોય છે આપણે આપણા મુજબ કરવા હોય છે એમ અને આપણે કેવા હોઈએ છીએ ને એ આપણી વ્યક્તિને સૌથી વધુ ખબર હોય છે અને બીજી વસ્તુ જે કહેવાની છે એ કે થોડુંક છે ને ભૂલતા શીખો આપણે બહુ બધું યાદ રાખીએ છીએ બહુ બધી નારાજગી બહુ બધી ગુસ્સો બહુ બધા જે કંઈક બોલાઈ ગયું હોય એ ગઈકાલ છે ને એ આપણી પીઠ ઉપર સવાર હોય છે અને આવતીકાલ છે ને એ આપણી માથા ઉપર સવાર હોય છે એના કારણે થઈને આપણે આજમાં જીવી શકતા નથી તમે જુઓ એટલા બધા ટાઈટ આપણે રહીએ છીએ અને એટલા બધા જરાય હળવાશ આપણને માફક જ નથી આવતી અને જરા બી કંઈ બી ચેન્જ થાય ને તો આપણે છંછેડાઈ જઈએ છીએ તમે બધા એક વસ્તુ માર્ક કરજો એક વસ્તુ મને હું આની પહેલાં જો કે ઘણી વખત કહી ગયો છું પણ તમે જોજો તમારી તમારી આદતો કેવી છે તમે એક વસ્તુ યાદ રાખજો કે તમે તમારા ઘરમાં જે ચેર ઉપર બેઠા બેસતા હશો ત્યાં જ તમે બેસો જે સોફાના ખૂણામાં બેઠા હશો ત્યાં જ બેસતા હશો અને ત્યાં કોઈ બેસી જાય તો એમ થાય કે આ મારા ઘરમાં હું જજાયણો હોય એવું મને લાગે એમ તો એવું કેમ થાય છે એમ કેટલી બધી આદતો આપણને ઘેરી વળેલી હોય છે એમ ટોવેલ ક્યાં રાખવો ટોવેલ ક્યાં હોવો જોઈએ આપણે એમ કહીએ કે ભાઈ આપણે છે ને અંધારું હોય ને ઊંઘમાં બી આમ કરીએ ને તો હાથમાં ટુવાલ આવી જવો જોઈએ કે હાથમાં આપણે જે જોતી હોય એ વસ્તુ આવી એવું જરૂરી છે આપણે એટલું બધું કન્ડિશન માઇન્ડ કરી દીધું છે ને કે એનાથી બહારનું આપણે કંઈ વિચારી જ નથી શકતા એમ અને એના કારણે થઈને આપણે અંદરને અંદર ગૂંછવાતા રહીએ છીએ અને ક્યાંક ને ક્યાંક આપણે આપણને જ ભૂલતા રહીએ છીએ જિંદગીમાં જો સૌથી જિંદગીની કોઈ મહત્ત્વની વસ્તુ હોય ને તો એ પોતાના ભણીની યાત્રા છે કે તમારે જો કોઈને ઓળખવું હોય ને તો તમારે સૌથી પહેલાં પોતાને ઓળખવા પડે કે હું કેવો છું હું આપણે આપણે બધાનો પ્રોબ્લેમ હોય કે આપણે આપણી વ્યક્તિ કે આપણો આપણા જે આપણી સાથે જીવતા હોય છે એ કેવા છે તમે કોઈ દિવસ તમારા મિત્રને તમારી પત્નીને તમારા પતિને કે કોઈને પૂછ્યું કે યાર હું કેવો માણસ છું કે હું કેવી વ્યક્તિ છું કે હું કેવી છોકરી છું કે હું કેવી વાઈફ છું પૂછી જોજો અને જે ઓનેસ્ટ આન્સર મળે ને એ સ્વીકારવાની તૈયારી રાખજો તો જ ઓનેસ્ટ આન્સર આપશે મહત્વનું છે કે ભાઈ તું મને કેવો આમ કેવો લાગુ છું આપણે કોઈને આખી દુનિયાને સારું લગાડશું હં આપણે આપણે જે કારનો ડ્રાઈવર હશે ને એને બી સારું લગાડશું કે તે ચાય પીધી તે જમી લીધું એમ આપણે આપણી વ્યક્તિને કેટલું પૂછતા હોઈએ છીએ કે તે ચાય પીધી તે દવા ખાધી મનાવવાની ઝઘડા થવાના જો જ્યાં જેટલો પ્રેમ હોય ને એટલા ઝઘડા વધુ હોવાના અને ઝઘડા છે એ દાંપત્ય જીવનની સૌથી મોટી નિશાની છે જો કોઈ વ્યક્તિ એવું કહેતા હોય કે અમારે બેને ઝઘડા નથી થતા તો સમજવું કે કંઈક ડાઉટ છે કે થવાના જ છે એ બહુ સ્વાભાવિક છે તમે બે વ્યક્તિ સાથે રહેતી હોય તો ઝઘડા થાય એ બહુ બહુ સીધી સાદી અને સરળ વાત છે ઝઘડા થાય એ ઇમ્પોર્ટન્ટ નથી તમે ઝઘડા કેવી રીતે સુલજાવો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે એમ હું દરેક એક વસ્તુ લખતો હોઉં છું કે ભાઈ તમારી વ્યક્તિ કેમ માને એની તમને ખબર હોવી જોઈએ એ જો તમને ખબર હોય ને તો પછી બહુ વાંધો નથી આવતો આઈ થિંક મારી પંદર મિનિટ પૂરી થાય છે પણ છતાં બી એક બે વસ્તુ જે મારે કહેવી છે કે ભાઈ બંધનો છે ને બે પ્રકારના હોય છે એક છે ને એક બંધનો છે એ લદાયેલા બંધનો હોય છે અને બીજા બંધનો હોય છે ને એ સ્વીકારાયેલા બંધનો હોય છે સ્વીકારાયેલા બંધન છે ને એ પ્રેમની નિશાની છે કે મારી વ્યક્તિને આ નથી ગમતું મારા પતિને આ નથી ગમતું કે મારી વાઈફને આ નથી ગમતું તો એ સંબંધો છે ને એ સ્વીકારાયેલા બંધનો છે અને એ બંધનો તમને ક્યારેય ભારે નહીં લાગે એ બંધનો તમને હળવા લાગશે એમ અને એ એ ત્યારે જ શક્ય છે કે જો એ બંધનમાં હળવાશ હોય અને એકબીજાની સાથેનો પ્રેમ હોય મારી દસ મિનિટ પંદર મિનિટ પૂરી થવામાં છે હવે મારે એક વસ્તુ મારા બહુ જીનિયસ ફ્રેન્ડ અને એના વિશે વાત કરવી છે કે અમે લોકો જ્યારે એક વખત આ કાર્યક્રમ ડિસ્કસ કરવા માંડ્યા હતા ત્યારે મને એમના માટે એક જોક સુઈ જઈ એક મજાક સુઈ જઈ અને જ્યોતિએ મને ના પાડી હતી કે આ તું ત્યાં બોલતો નહીં પણ ડોક્ટરને બી કહું છું કે ટેક ઇટ અ જોક જોકા પાર્ટ નથી માનતા તું ને એમાં તમાર સંબંધ સારો છે તું તું ને મને કે કે તું ને અમે લોકો બહુ સારા ફ્રેન્ડ્સ છીએ મને એવું કીધું કે તું ને ભીમાણી બે યાર આવી રીતે સંબંધો ઉપર બોલવાના તો આમાં ફેરશું એમ તારા મને ભીમાણીમાં ફેરશું એટલે મેં થોડોક મારો કોલર ઊંચો કરીને કીધું કે જો બે વસ્તુ છે એક તો એ છે ને એ થોડાક બીમાર નહીં કહો પણ થોડાક નબળા પડી ગયા સાજા કરે છે અને હું છે જે માંદા નથી પડવા દેતો એટલે જોક અપાર્ટ એટલે પછી એવું કીધું કે તો એનો મતલબ એ થાય કે હું એની પ્રેક્ટિસ ઉપર તરાપ મારું છું પણ એવું નથી છે પણ એવું નથી જે મારે વાત આ પાછળની જે મારે વાત કરવાની છે એ હવે કરવાની છે એ વસ્તુ એવી છે કે હું એને બીજી રીતે જોઉં છું કે જે મારા હાથમાંથી છટકી જાય છે ને એને એ બચાવી લે છે એટલે માનો કે કોઈ ડૂબતો માણસ હોય એને તમે મેં હાથ આપ્યો હોય અને કદાચ એ મારા હાથમાંથી લસરી જાય તો એનો હાથ આ પકડી લે છે ઓલવેઝ એની સંવેદનાઓ હું ભાસ્કરમાં મેગેઝિન એડિટર છું એ મારા કોલમિસ્ટ છે બહુ જ સારું લખે છે બહુ જ સારા લખું હું એક વસ્તુ કહું છું કે માણસ છે ને ખાસ કરીને લેખકો છે જે કોઈ પણ ક્રિએટિવ માણસ છે એ માણસ સૌથી પહેલાં છે ને પોતાની જાત સાથે પ્રમાણિક હોવો જોઈએ જો લેખક પોતાની જાત સાથે પ્રમાણિક ન હોય તો એ કોઈની સાથે પ્રમાણિક રહી ન શકે લગતી વખતે જો મારી આંખોમાં જરા કે વિનાશ આવે ને તો જ રીડરની આંખમાં ભેજ આવવાનો છે બાકી નથી આવવાનો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આ દરમિયાન આ બધી જ સંબંધોની વાત ચાલતી હતી ત્યાં સુધીમાં એક સંબંધ ખોવાયો ખરો ને મળીએ ગયો નમસ્કાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે કૃષ્ણકાંતભાઈ નૈષદ મારા મિત્રો મનીષભાઈ શૈલેન્દ્રભાઈ શૈલેષભાઈ સંજયભાઈ આ બધા એવા મોટા માણસો છે કે જે મારી અંદર આવીને મને મોટો કરે છે મારા મિત્રોને હું સ્વાગત કરું છું ખાસ કરીને એક નવા મિત્ર મને હમણાં બે થોડા દિવસ પહેલાં સાંપડ્યા છે ને એ છે જ્યોતિબેન એ પણ અહીંયા બેઠા છે જે એમના વાઇફ છે પણ અમારા મિત્ર તો થઈ જ શકે નહીં મેં ક્યાં વાંધો છે એની વે આઈ વેલકમ યુ ઓલ ઇન ઇન ધિસ વન્ડરફુલ સેશન રિલેશન ની હું તમને વાત કરું થોડીક નેગેટિવ વાતથી શરૂ કરું છું કારણ કે જરૂરી છે એટલા માટે મારે તમને કેટલાક આંકડાઓ આપવા છે કે ગુજરાતની અંદર ગયા વર્ષમાં સાત હજાર બસો ને પચીસ લોકોએ આત્મહત્યા કરી છે એમાંથી અઢારથી ઓગણત્રીસ વર્ષના વયજૂથ વચ્ચેના ચોવીસો ને ત્રણ લોકો હતા અને એમાંના નેવું ટકા લોકોને રિલેશનશીપની સમસ્યાઓ હતી આપણે જે વાત કરીએ છીએ એ બરાબર છે અત્યારે સંબંધ વિશે વાત કરીએ છીએ પણ આ બાબત એટલી બધી ગંભીર છે આપણે હળવાશથી વાત કરીએ છીએ બાબત બહુ જ ગંભીર છે મારે તમને ખાસ એ કહેવું છે કે જ્યારે પણ રિલેશનશીપની વાત આવે છે ત્યારે વ્યક્તિ એના બીજા બધા આયામોને પાછળ મૂકીને એના જીવનને ખપાવી દેવા માટે તૈયાર થઈ જાય છે મને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે એક પિક્ચર આવી હતી એક એક દૂજે કે લઈએ ઘણા બધાને ખબર જોયું હશે પિક્ચર ત્યારે એ પિક્ચર પછી નદી કિનારા પર પોલીસ ગોઠવવી પડી હતી કારણ કે પ્રેમીઓ ડૂબી જતા હતા કે મરીને એક થઈ જઈએ જમાનો દીવાર છે એક થવા દેતો નથી આ બધું બહુ બધું ચાલતું હતું ખરેખર હવે જમાનો બદલાઈ ગયો છે હવે કાયરાનો જમાનો આવી ગયો છે હવે આલિયા ભટ્ટનો જમાનો આવી ગયો છે ડિયર જિંદગીનો જમાનો આવી ગયો છે શાહરૂખ ખાન ડૉક્ટર શાહરૂખ ખાનનો જમાનો આવી ગયો છે ડીયર જિંદગીની અંદર એ બહુ જ સરસ એક પાત્ર પોતે કરે છે અને મારે તો ગૌરી શિંદે જેની ડિરેક્ટર છે એને મારે કહેવું છે થેન્ક યુ વેરી મચ કારણ કે તમે અમારો બિઝનેસ વધારી આપ્યો એકચ્યુલી એણે અમારું જ અમારું જ માર્કેટિંગ કર્યું છે પણ એણે બહુ મહત્ત્વની વાત એ કરી છે જે મારે આજે કરવી છે કે લોકો મોટે ભાગે સાયકોલોજીસ્ટને ત્યાં જતાં પહેલાં બહુ ખચકાતા હોય છે અરે અરે એવું ના જવાય હો કેટલાક લોકો મને ફોન કરે જેના નામ છાપામાં ઘણી બધી વખત આપણે રોજ ફોટા વાંચતા હોઈએ છીએ એવા એવા લોકો ફોન કરે કે સાહેબ કોઈ હોય નહીં ને એવા ટાઈમ અમને આપો ને તો અમારે આપવું છે એટલે હું કહું કોઈ ના હોય એવો ટાઈમ તો મારી પાસે હોય નહીં કારણ કે મારા ઘરવાળા માટે મેં ટાઈમ રાખ્યો હોય તો એ રજા હોય એ દિવસે હું કોઈને મળતો નથી એટલે કહેવાનો અર્થ એ છે કે હજી આપણા સમાજમાં એ સંકોચ છે સોશિયલ સ્ટિગ્મા છે ટુ વર્ડ્સ સાયકોલોજીકલ પ્રોબ્લેમ અને એ એના લીધે આપણે ઘણા બધા પીડાઈએ છીએ બરાબર સમજો મારે આ મૂવીની વાત મેં એટલે કરી તમને કારણ કે એની અંદર અને હું તમને ઇન્સિસ્ટ કરું છું પ્રિસ્ક્રાઇબ કરું છું અહીંથી કે તમે જોજો મને એમાંથી એક રૂપિયો મળવાનો નથી પણ છતાંય તમને કહું છું કે તમે મૂવી જોજો બોરિંગ લાગે તોય જોજો કારણ કે ભવિષ્ય જે છે એ સ્વસ્થ વ્યક્તિઓના પ્રોબ્લેમ પર આટલી બધી આટલા બધા ડિસ્કશન ચર્ચા થવાનું છે એનું છે ભવિષ્ય જે છે એ પાગલ નથી સામાન્ય સ્વસ્થ માણસોના સ્ટ્રેસનું છે અત્યારે એક દરેક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ મને અહીંયા ગમે ત્યાં ઇન્ક્લુડિંગ માય સેલ્ફ કોઈ વ્યક્તિ એવું નહીં મળે કે જેને સ્ટ્રેસ નહીં હોય અને જો કોઈ વ્યક્તિ એવું કહે કે મને સ્ટ્રેસ નથી કાં તો એ ખોટું બોલે છે કાં તો એ બહુ મોટો સંન્યાસી છે સંત છે કે જે આ પૃથ્વીથી અહીંયા દુનિયામાંથી પર થઈ ગયો છે પણ એવું શક્ય નથી હું માનતો નથી સ્ટ્રેસ દરેકને હોય અહીંયા આ મુદ્દો એટલા માટે મહત્ત્વનો છે કારણ કે રિલેશનશીપનું સ્ટ્રેસ સૌથી વધારે મહત્ત્વનું હોય છે અને એ માણસને મારી નાખે છે ઇકોનોમિકલ સ્ટ્રેસ છે ચોક્કસ છે નોટો બંધ થઈ જાય તો ઘણાના હૃદય બંધ થઈ ગયા છે એવું છે પણ સંબંધો એમાંય પાછા સંબંધો જે છે કામ લાગ્યા ભાઈ તું મારા નજીકનો થાય તું મારે મારા કેટલા સેટ કરી આપીશ જો નજી એ વખતે નજીકનો થઈ જાય છે નહીં દૂર દૂરનો રહે છે ખરેખર એને પૈસાની જરૂર હોય ત્યારે કોઈ જોતું નથી પણ જ્યારે સેટ કરવાના હોય પૈસા પાંચસોને હજાર ત્યારે આપણે બધા શોધીએ છીએ આવું બધા આવું બધું બન્યું છે આપણી આસપાસ બનેલું છે કહેવાનો અર્થ એ છે કે રિલેશનશીપ જે છે એ ગૂંચાય છે કેમ આપણો મુદ્દો મૂળ મુદ્દો એ છે કે સંબંધો ગૂંચાય છે કેમ સંબંધો એટલા માટે ગુંચાય છે કારણ કે આપણી અંદર કુદરતે બુદ્ધિ અને લાગણી નામના બે તત્વો આપ્યા છે એમાં જે બુદ્ધિનું તત્વ આપ્યું છે એ તો બહુ બધામાં બહુ સરસ હોય છે લોકો બહુ બુદ્ધિશાળી વાતો કરે છે બહુ સરસ રીતે આગળ વધતા હોય છે પરીક્ષામાં સારા માર્ક લાવતા હોય છે ઘણી બધી રીતે ગોલ્ડ મેડલિસ્ટ થઈ જતા હોય છે બહુ પૈસા કમાઈ શકતા હોય છે બુદ્ધિથી પણ લાગણીની વાત આવે છે ત્યાં લાગણીમાં બહુ ગરબડ કરી દેતા હોય છે અને મુશ્કેલીઓ નૈશદ આ લાગણીની જ છે આ લાગણીની જ છે મુશ્કેલીઓ અને એટલા માટે કારણ કે લાગણીનું મેનેજમેન્ટ લોકોને આવડતું નથી અને એટલા માટે આ મુશ્કેલી ઊભી થાય છે આઈક્યુ માપી શકાય છે બુદ્ધિનો આંક માપી શકાય છે લાગણીનો આંક જે છે એ એક્ઝેક્ટ માપી શકાતો નથી કોઈ અક્ષરોમાં કે શબ્દોમાં એને એને હવે એની ટેસ્ટ નીકળી છે સાયકોલોજીકલ ટેસ્ટ ડેફિનેટલી ઇક્યુની ટેસ્ટ નીકળી છે જે અમે કરીએ છીએ પણ કહેવાનો અર્થ એ છે કે બુદ્ધિને લાગણીમાંથી કોઈ પણ એક બાબત વધારે હોય તો વ્યક્તિ દુઃખી થવાનો થવાનો ને થવાનો જ છે કોઈ વ્યક્તિ ઘણા બધા લોકો તમે જુઓ કે બહુ જ તર્ક બહુ જ રેશનાલિટીમાં માને જબરજસ્ત તર્ક સિવાય વાત જ ના કરે એમના માટે એમના માટે ઇમોશનલ વાત એ સાવ કચરા જેવી હોય એ લોકો પણ ખરેખર દુઃખી થતા હોય છે એવો એવો અમારો અભ્યાસ છે જોઈ લો અને જે લોકો માત્ર હૃદયથી જ વાત કરે આ કરણ જોહરની જે ટેગલાઇન છે ને એના પર તો પ્રતિબંધ આવી જવો જોઈએ

માત્ર ના તો જેને દુઃખ થયું હોય પીડામાંથી જ કવિતા જન્મે એવું કંઈ શેના માટે પણ એમાંથી જન્મે શેના માટે પીડા જ કવિતાનો બેઝ હોઈ શકે હું તો એ અમે ઘણી બધી વખત કહેતો હોઉં છું પ્રસન્નતા આનંદ પોઝિટિવિટી સંબંધો આ કુદરત આવા બધા સબ્જેક્ટ છે જ અને કવિતાઓ એના પર પણ રચાય જ છે એટલે હું બધા કવિઓની વાત નથી કરતો એવા કવિની વાત કરું છું જે માત્ર પીડાને કેન્દ્રમાં રાખે છે રપા આપણા સૌથી મોટા કવિ જેને હમણાં જ જયંતી ગઈ રમેશ પારેખ હી વોઝ સફરિંગ ફ્રોમ ડિપ્રેશન અને એમણે જે કાવ્ય ડિપ્રેશનની અવસ્થામાં કર્યું એ બહુ જ બધાને બહુ જ ગમ્યું એનું મનોવૈજ્ઞાનિક પૃથક્કરણ હું એવી રીતે કરું છું દરેક જણ પોતાનું ડિપ્રેશન ત્યાં પ્રતિબિંબિત થતું જુએ છે અને એટલા માટે એને ગમે છે આ વાત આપણે યાદ રાખીએ પિક્ચરોમાં પણ એવું થાય છે પિક્ચરમાં તમે જુઓ તો અમુક ઇમોશનલ પિક્ચરો જે છે બધાને કેમ ગમે છે કારણ કે ત્યાંથી પિક્ચરની બાજુથી જો કેમેરા ગોઠવ્યો હોય અને સામે સામે લોકો દેખાતા હોય તો હજારો લીટર આંસુઓ વહી જતા હોય એક અઢીક બે કલાકમાં કારણ કે તમે તાદાત્મ્ય અનુભવો છો એની સાથે તમે એકરૂપ થઈ જાવ છો એ હિરોઈનનું દુઃખ એ તમારું દુઃખ થઈ જાય છે અને કેટલાક લોકો જો મારામારી વાળો વાળું પિક્ચર જોઈને બહાર નીકળે ને તો સાચવું હોય એની આજુબાજુ ના જવું કારણ એની અંદર એટલા બધા પ્રવેશી ગયા હોય કે એમ બહાર જાય સેજ ધક્કો વાગે તો આમ કરીને પેલું મનમાં લઈને હજી ચાલતા હોય કારણ કે આપણે અસર બહુ પામી જઈએ છીએ સજેસ્ટેબિલિટી ઇઝ અવર પ્રોબ્લેમ એટ મેની ટાઈમ્સ અને આના લીધે આપણે દુઃખ બહુ અનુભવીએ છીએ મેં તમને જે ઇમોશન્સની વાત કરી એ સંબંધો ગૂંચવવા માટે જવાબદાર છે એ હું તમને વૈજ્ઞાનિક રીતે હવે સમજાવું આપણું જે મગજ છે એની છે સ્પાઇનલ કોડ છે કેવું આ સ્પાઇનલ કોડની અંદરથી મગજ સુધી કોઈ પણ સંદેશો જ્યારે જાય છે ત્યારે એ સંદેશો પહેલાં એક સિસ્ટમમાંથી પસાર થાય છે એ સિસ્ટમ પછી એક બહાર બહારના મગજના આ ભાગ બાજુ જાય છે એના નામ છે આપણે ટર્મિનોલોજી બાજુ નથી જતા પણ એ બાજુ જાય છે જે કપાળની પાછળનો ભાગ જે તર્ક માટે જવાબદાર છે પણ જે વચ્ચેનો ભાગ જે છે એ લાગણી માટે જવાબદાર છે હવે થાય છે એવું કે પહેલાં સંદેશ આવે લાગણીના એરિયામાં ટેક્સ ભર્યા વગર આગળ જવાતું નથી એટલે થાય છે શું કે કોઈ પણ ઘટના ઊભી થાય તો પહેલાં આપણું રિએક્શન એ ઇમોશનલ થઈ જાય છે અને પછી વિચારીએ છીએ કે સારું આવું નહોતું કરવા જેવું એણે તો ગુસ્સો કર્યો પણ મારે ગુસ્સો નહોતો કરવા જેવો એ પછી બે સેકન્ડ રહીને વિચાર આવે છે તો આનું બાયોલોજીકલ રીઝન છે આ કુદરતની ડિફેક્ટ તો ડિફેક્ટ અને શક્તિ ગણો તો શક્તિ આ બંને છે પણ એને એટલા માટે ઇમોશન્સ જે છે એ જો કંટ્રોલમાં થોડીક વાર આપણે રહી જઈએ રોકાઈ જઈએ થોડી સેકન્ડ માટે અને પછી રિએક્ટ કરીએ તો હું એવું માનું છું કે આપણે બુદ્ધિજન્ય રીતે અને લાગણીના સંતુલનથી રિએક્ટ કરી શકીશું અને જો આ ટેકનિક આ બહુ સિમ્પલ વાત છે મેં કંઈ બહુ અઘરી વાત નથી કરી આ સાદી વાત જો આપણે શીખીશું તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય બાકી સંબંધો તો એવા છે કે જેની અંદર આપણે એકબીજા સાથે અપેક્ષાઓ અપેક્ષાઓ અપેક્ષાઓથી લદાયેલા સંબંધો હોય છે હંમેશા મને કોઈ વ્યક્તિ કેમ ગમે છે કારણ કે એ મારી રીતે યોગ્ય છે મારી અંદરની લાગણીઓ જે છે એને સ્પર્શ કરે છે લાગણીઓ એટલે શું મારી જરૂરિયાત મારી જરૂરિયાત એ પૂરી કરે છે એટલા માટે મને એની ગરજ છે ઇમોશનલ ગરજ છે એટલા માટે મારે એની સાથે લાગણીનો સંબંધ છે આ બરાબર યાદ રાખજો આ હું મનોવૈજ્ઞાનિક સત્ય કહું છું તમને ઘણા બધાને એમાં એવું લાગે ના ના એવું કેવી રીતે હોય સાહેબ મારા દીકરાને પ્રેમ છે મારા દીકરા સાથે તો શું તમે એને એવું ગણશો હું જવાબ આપીશ હું પ્રેમનો વિરોધી નથી પણ પ્રેમને સમજવાની વાત જે નથી કરતા એનો વિરોધી છું પ્રેમને સમજો બહુ જગત જરૂરી વાત છે પ્રેમ એ અદભુત બાબત છે કુદરતે આપેલી અદ્ભુત બક્ષિસ છે પણ એને આપણે ગમે તેમ વાપરી નાખીએ છીએ જેમ ગીતાની અંદર જ્યારે અર્જુનને વિષાદ થયો હતો ત્યારે એ બહુ જ ઇમોશનલ થઈ ગયો હતો મારે કાકાને મારવાના ગુરુને મારવાના આને મારવાના ત્યારે એ વખતે કૃષ્ણએ એને રેશનલ વાત કરી કે ના એવું નથી તું સમજ કે અહીંયા આગળ તારે તારા સગાઓને મારવાની વાત નથી એમના અસત્યને મારવાની વાત છે એમના જે ખરાબ કર્મોને મારવાની વાત છે એ લોકો માટે થઈને તારે મારવાનું છે સત્ય માટે થઈને તારે લડવાનું છે આપણે આપણી અંદર રહેલા દુર્યોધનને આપણી અંદર રહેલા જે પાંડવો છે એની સાથે લડાઈ જ્યારે થતી હોય છે ત્યારે જે આપણી અંદરનો કૃષ્ણ છે એ આપણા અર્જુનને એ દિશા આપે એવું હું ઈચ્છું છું અને આ દિશા જે છે એ સમજણથી પ્રાપ્ત થાય છે આ દિશા અંડરસ્ટેન્ડિંગથી પ્રાપ્ત થાય છે આ દિશા જે છે એ અનુભવથી પ્રાપ્ત થાય છે શિક્ષણથી પ્રાપ્ત થાય છે કોઈ એવું કહેતું હોય કે શિક્ષણનું મહત્ત્વ નથી ના શિક્ષણનું મહત્વ છે યોગ્ય રીતે થયેલા શિક્ષણનું પણ મહત્ત્વ છે અને સૌથી વધારે મહત્ત્વ ઉછેરનું છે ઉછેરનું મહત્ત્વની એક સાદી વાત કરી દઉં તમને એ વાત એવી છે કે કોઈ વ્યક્તિ એમ કે સાહેબ મારો દીકરો કે દીકરી જે છે ને બહુ ગુસ્સો કરે છે દિવાલ પર માથું પછાડે છે આમ કરે છે આવું કેવી રીતે થઈ ગયો અચ્છા હવે એ દીકરો અત્યારે નવ દસ વર્ષનો હોય એ દીકરાએ સૌથી પહેલા પ્રેમ અને ગુસ્સો ક્યાં જોયા હોય મમ્મી પપ્પા પર જોયા હોય હવે એ શીખવાડી હોય પોતે જ અને પ્રશ્ન પાછા મને પૂછે કે આ ક્યાંથી શીખ્યો મારે ક્યાંથી જવાબ ને હું કહું તમારી પાસેથી જ શીખ્યો બીજે ક્યાંથી શીખ્યો હોય એટલે પ્રેમ વ્યક્ત કરવાની રીતો તિરસ્કાર વ્યક્ત કરવાની રીતો દ્રોણા વ્યક્ત કરવાની રીતો આ બધી રીતો જે છે બધી રીતો વારસામાં આપણે સાયકોલોજીકલ એડેપ્ટેશન દ્વારા આપીએ છીએ પણ સાયકોલોજીકલ વારસો જે આપીએ છીએ એમાં સંબંધો ગયેલા હોય જે બાપના એ પોતાના બાળકનું લગ્ન જીવન ગૂંચાયેલું મૂકીને જાય છે આ યાદ રાખજો એટલે સંબંધની જે જ્યાં સુધી વાત આવે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇમોશન્સને કંટ્રોલમાં સંતુલનમાં રાખી અને પછી આગળ ચાલીએ તો વધારે મજા આવશે આ સંબંધોનું પહેલું બીજું ત્રીજું ધોરણ હતું હવે ચોથા પાંચમાંથી પ્રશ્નોત્તરી શરૂ થશે એવું ધારીએ ચાલો પ્રશ્નો તરફ આગળ વધીએ કોને કોને પ્રશ્નો છે પહેલાં બધા જ હાથ ઊંચા કરી દો કોઈકને ધીમે ધીમે થાય તોય વાંધો નથી ઓકે અમે બહુ બહુ ઉગાડે છોક કહેવા માગીએ છીએ કે અમે યંગસ્ટર્સને બહુ પ્રાધાન્ય આપવા માગવાના છીએ એટલે બને એવું છે અમારું જીએલએફનો એવો નિયમ છે તમને ગમે કે ના ગમે સો સોરી પણ અમારે એવું કહેવું છે કે જેટલા યુવાનો અમને પ્રશ્નોત્તરી કરશે અમને વધારે ગમશે

જ્યારે કોઈને ડિપ્રેશન આવે છે દેર ઇઝ સમથિંગ કોલ્ડ કેમિકલ ઇમ્બેલેન્સ કેન યુ એક્સપ્લોર દેટ મોર આપણા શરીરની અંદર જલ ઝડપથી જવાબ આપી દો આપણા શરીરની અંદર જે નર્વસ સિસ્ટમ છે એની અંદર કેટલાક રસાયણો છે જેનું જેમને ન્યૂરો ટ્રાન્સમિટર્સ અમે કહીએ છીએ સિરોટોનિન ડોપામાઇન એપિનેફ્રિન નોન એપિનેફ્રિન આ બધા ફાઇવ એચટી આ બધા રસાયણો છે આ રસાયણો હોર્મોન્સની સાથે જોડાયેલા છે અને આપણી સિસ્ટમ જેમ જેમ અલગ અલગ રીતે જીનેટિકલી અને વાતાવરણ સાથે જોડાયેલી છે ઘટનાઓ સાથે જોડાયેલી છે આ રસાયણોમાં ચડાવ ઉતાર આવે તો પણ કારણ વગર આપણા મૂળમાં ચડાવ ઉતાર આવી શકે આના માટે દવાઓ જરૂરી છે યાદ રાખજો બરાબર દવાઓ એટલે માનસિક રોગની ગાણપણની દવાઓ એવું નહીં આ વસ્તુ બરાબર સમજો અને બીજી વાત કે ઘણા બધા લોકોને પ્રી મેન્સ્ટ્રોલ સિન્ડ્રોમ ઘણી ઘણી સ્ત્રીઓને થતું હોય છે આ પણ આ હોર્મોન્સ સાથે જોડાયેલી ઘટના છે જી સર ક્યારેક આપણે ઘણી બધી વસ્તુઓ જાણતા હોઈએ છીએ અને ક્યારેક એવું થાય કે જ્યારે બહુ ખુશીનો માહોલ હોય પણ આપણને ખબર છે કે આ બહુ જાજીવાર નથી ટકવાની અને બહુ દુઃખનો માહોલ હોય એ પણ આપણને ખબર છે કે બહુ બહુ જાજીવાર નથી રહેવાનું આ વસ્તુ પણ જ્યારે આવી રીતે આપણે બિહેવ કરીએ તો સામેવાળાને બહુ તકલીફ પડતી હોય છે તો એનું શું કારણ બિલકુલ બહુ જ સરસ ક્વેશ્ચન છે કે આમાં એવું છે કે તમે આપણને બધાને ખબર છે આમાં કોઈ જ નવી વાત નથી દુનિયાના દરેક ફિલોસોફર આવા કહી આ વાત કહી ગયા છે કે સુખ હોય કે દુઃખ હોય એ પરમેનન્ટ નથી એ બધાને આપણને ખબર હોય છે પણ સંવેદના એટલે શું હમણાં પહેલાં મેં જે ક્વેશ્ચન પૂછ્યો તો એ કહે કે ભાઈ કેમિકલ પ્રોબ્લેમ થાય છે એના કારણે તેને ડિપ્રેશન આવે છે અને ડિપ્રેશન આવે ત્યારે કેમિકલ પ્રોબ્લેમ થાય છે મારો સવાલ એ છે કે એ પ્રોબ્લેમ શું કામીને થાય છે કેમિકલ લોચો શું કામીને થાય છે કેમિકલ લોચો તો ત્યારે થાય જ નહીં જ્યારે તમારા રિલેશન સારા નથી એમ તો વસ્તુ એ છે કે સંવેદના તમારે સંવેદના જે જીવવાની હોય છે એ શું હોય છે વેદના અને સંવેદનામાં ફેર શું છે હું એક મેં એક વખત લખેલી આ વાત છે કે સંવેદના અને વેદનામાં એટલો ફેર છે કે જ્યારે તમને વાગે તમને કોઈ ઈજા થાય અને તમને જે દુઃખ થાય કે જે પીડા થાય ને એ વેદના છે અને જ્યારે બીજી વ્યક્તિને વાગે અને તમને વેદના થાય ને એ સંવેદના છે તો આ વસ્તુ જો તમને ખબર હોય ને તો બહુ સંબંધો મેઇન્ટેન કરવામાં વાંધો આવતો નથી કે ભાઈ ક્યાં તમારે કેવી રીતે બિહેવ કરવાનું છે તો એ બહુ ઇઝીલી થઈ શકતું હોય છે અને બીજું માહોલ એક એવી વસ્તુ હોય કે તમને જ્યારે દુઃખનો માહોલ હોય ત્યારે ઓટોમેટિક એક વાતાવરણની અસર આવતી હોય છે અને વ્યક્તિના તો સૌથી વધુ વેવ્સ આવતા હોય છે વ્યક્તિના વેવસ જો તમે ઓળખી શકો ને તો તમને બહુ વાંધો નથી આવતો આપણે બધા વાતાવરણની વસ્તુ કહીએ છીએ આપણે પ્રકૃતિની વાત કહીએ છીએ પણ આપણે ક્યારે એવું વિચાર કે આપણે બી પ્રકૃતિના અંશ છીએ જેમ ઘોડા છે જેમ ગધેડા છે જેમ ગાય છે જેમ ભેંસ છે જેમ ઝાડ છે જેમ આકાશ છે જેમ બધું જ છે એમ જ આપણે છીએ આપણે કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી આપણે પ્રકૃતિનો એક ભાગ જ છીએ તો તમે જો પ્રકૃતિનો ભાગ તમને સમજો અને તમારી સંવેદનાને સમજો તો બહુ આઈ થિંક રિલેશનમાં વાંધો આવતો નથી મારો ક્વેશ્ચન પ્રશાંત ભાઈને છે કે પ્રેમ હોય પણ એને બતાવતા ના આવડતું હોય ઘણા બધા એવા લોકો હોય જેને પ્રેમ હોય પણ એક્સપ્રેસ કરતા ના આવડતું હોય અને એના કારણે સંબંધમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે શું જરૂરી છે કે એ બતાવવું જ કોઈ બી સંબંધમાં જો મહત્વની વાત એ છે બે પ્રકારની ઇમોશન છે એક તો છે એ સબલાઇમ ઇમોશન એટલે અંદર રહેલી લાગણી અને બીજી એક્સપ્રેસ્ડ ઇમોશન્સ એટલે બહાર બતાવેલી લાગણી આ બે પ્રકારની લાગણી હોય છે દરેક માણસમાં આવું હોય જ છે પણ સંબંધની અંદર એ બતાવવું જરૂરી છે હું ઘણા બધાને કહું છું કે જો પતિ પત્ની આમ મેન આપણે લઈ શું જવાનું છે કે ભાઈ સંબંધ સારા કેમ રાખવા એક વાર બીજું બધું જવા દો તો હું તમને એ સમજાવું છું એ એ છે કે તમે જ્યારે પતિ પત્નીની ખાસ કરીને કે બે જણની વાત કરી ત્યારે બે ચાર બાબતો છે ને એમના પર કોઈ જાતની ચર્ચા કર્યા વગર શંકા રાખ્યા વગર તમારે કહી દેવું જેમ કે પતિદેવ બેઠા હોય અને પત્ની તૈયાર થઈને આવે તો તમારે નજર કરવી ની તરણ થશે જોયા વગર કીધું તું બહુ જ સરસ લાગે છે આજે આજે બહુ સરસ લાગે છે આજે શબ્દ બહુ અગત્યનો છે સરસ તો લાગે જ છે પણ આજે બહુ સરસ અને બીજું તમે શોધી નાખો કે સારું શું છે એક 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 વસ્તુ ખાલી એક મને જોક યાદ આવી જે મારા મિત્ર અધીર અમદાવાદી વારે વારે કહી છે એક એક ભાઈ વાઇફ આપણે મોલમાં ગયા હોય ને વાઈફ બહાર ચેન્જ કરીને આવે ને પૂછે કેવી લાગે છે હવે તમને ગમતું ન હોય ત્યારે તમે શું કહો એટલે એ એ વસ્તુ કે આજે તું સૌ જુદી જ લાગે છે એમ એટલે તમે બોલી ન શકતા હોય એમ એટલે એવું કહી દેવાનું કે આજે તો તું સૌ બિલકુલ જુદી જ લાગે છે આવું ખાવા વિશે પણ છે દાળ ભાત શાક એમાંથી કંઈક તો સારું થયું હોય ને ક્યારેક તો કહી દેવાનું કે આજે સારું થયું છે એમાં શું વાંધો છે અને બીજું આ એટલા માટે જોક્સ અપાટ પણ એટલું નક્કી છે ના પણ હવે આમાં કેવું છે કે માણસ તો આપણું જ છે ને એને જે બનાવ્યું છે આપણું જ છે એટલે કાં તો એને ખરાબ બન્યું તો મારું જ ખરાબ બન્યું છે જ્યારે હું એવું માનવા માંડીશ ત્યારે સબંધ સાચો પણ એવું માનીને દાળ થોડી મીઠા વાળી કાઢી નાખવાની કાઢી નાખવાની એક દાળ જે છે સંબંધ કરતા સસ્તી છે ક્યાં વાત ચાલો બહુ જ છે આ બાજુ એક મિનિટ એમને છેલ્લો અને બધાનો એક મિનિટ એક કહી દઉં તમને બીજી વાત કે જ્યારે પણ યાદ રાખો કે બે જણ વાત કરતા હો ને ત્યારે હંમેશા એક માણસ હંમેશા ઓછું જ બોલશે ઓછું જ કહેશે ક્યારેય પણ એક્સપ્રેશનને ઇઝ ઇક્વલ ટુમાં સરખાવો નહીં ક્યારેય કોઈના નહીં થાય આ યાદ રાખજો અને બીજું ક્યારેય કોઈનો પ્રેમ જે છે ને ઇઝ ઇક્વલ ટુ હોતો જ નથી

પૈસા કરોડપતિ બની જાઓ આમ બની જાઓ આપણી અંદર મૂલ્યો બદલાવાની શરૂઆત થઈ છે વેલ્યુઝ જે છે એ પહેલાં જેવી નથી રહી એટલા માટે વેલ્યુઝ માત્ર મની ઓરિએન્ટેડ કેપિટલિસ્ટિક વેલ્યુ થઈ છે એટલા માટે પૈસા મને બહુ ગમે છે ડસ્ટબિન પૈસાની મેં શોધી નથી હજુ જૂની નોટો મેં ફેંકી નથી આ યાદ રાખજો બરાબર પણ મુખ્ય વસ્તુ એ છે ઇકોનોમિક સ્ટ્રેસ એની સાથે સંબંધોનું સ્ટ્રેસ વ્યક્તિગત ભિન્નતા વ્યક્તિગતપણું લિબરલાઇઝેશન અને ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક એપ્રોચ આ બધી બાબતો જે છે એ સ્ટ્રેસને જન્મ આપે છે એની સાથે સાથે જે આપણી લાઇફસ્ટાઈલ જે છે એ સ્ટ્રેસને જન્મ આપે છે તમે તમારી જાત સાથે સળંગ બે કલાક રહ્યા હોય એવો દિવસ એક કે યાદ આવે છેલ્લે કે શાંતિથી વિચાર્યું છે એકાંત અને એકલતામાં બંનેમાં ફરક છે એકાંત જે છે એ બહુ મહત્ત્વનું છે એકલતા લોનલીનેસ છે એકાંત એ સમૃદ્ધિ છે જી કેસે આપડો માઈક હેલો પ્રકાન્જ મારો સવાલ હમણાં તમારા લાસ્ટ જવાબ સાથે સંકળાયેલો છે મારો સવાલ એ છે હલો મારો સવાલ એ છે કે આપણે જે એકાંત અને એકલતાની જે વાત કરી એક્ચ્યુઅલી જનરલી મોટે ભાગે બધા એકલતામાં જ જીવતા હોય છે એકાંત તો કોઈને હજી પરફેક્ટલી થયું જ નથી પણ એ એકાંત અને એકલતાની વચ્ચેનો જે ગેપ છે એમાં ઘણીવાર વ્યક્તિ એવો બધો ડિસঅ্যাপોઇન્ટ થઈ જાય છે કે હું નહીં કરી શકું હું આમ નહીં થઈ શકે

લોહીને ફેરવાનું કામ કરે છે આવું બધું નહીં બાજુમાં બેઠેલા એમના પડોશી ફિલિંગ ઇન્ટરવ્યુમાં કે છે કે ચિંતન ની પડે હું દિલથી લખું છું અને દુર્મીન છે એ દિમાગથી લખું છું તો આ બેમાં સાહેબ તમે ખુલાસો કરજો બિલકુલ બિલકુલ આ એ સાયન્ટિફિકલી બધું જુએ છે હું કદાચ ઇમોશનલી વધારે જોઉં છું એના જવાબ કદાચ મને પૂછાણા હોત તો એ કદાચ એના આન્સર જુદા હોત અને એ બહુ સ્વાભાવિક છે કે એ ડૉક્ટર છે એને સ્ટડી કરેલું છે એ એને એની પ્રોસેસ એને ખબર છે પણ હું એક જુદી રીતે વિચારું છું કે માણસ બીમાર સુકામ એને પડે છે કે એને એને ક્યાં ખૂટતો હોય છે એટલે હું દિલમાં માનું છું હું સંવેદનાઓમાં માનું છું અને બીમારીનું કારણ પણ હું તો એક જ એ સમજુ કે જેનામાં સંવેદનાઓ મરી જતી હોય છે ને એ વહેલો બીમાર પડતો હોય છે હા અને એ એ ઘણા બધા તમે આ પ્રૂવ થયેલી વાત છે સિગમન ફ્રોઈન્ડની મારે એક વાત કરવી છે કે એ બહુ સારા હતા એ ડૉક્ટર હતા એ ડૉક્ટર જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખે ને ત્યારે એની સાથે અમુક પુસ્તકો લખતા હતા પ્રિસ્ક્રિપ્શનમાં કે આ વાંચજો કારણ કે ખાલી તમારું તન તમ મેડિકલ સાયન્સ છે ને એ તમારું તન સાજું કરે છે તમારું મન તો તમારી સંવેદનાઓ જ સાચું કરી શકે ડૉક્ટર સોરી કે હું એની સાથે કદાચ પહેલાંમાં છે પણ તમારું જે બોડી છે જો તમને વાયગું હશે હં તો એ તમને ચીરો પડે હં ત્યારે તમને દર્દ થાય છે પણ એ મલમ લગાડવાની જે માસુમિયત કે એ મુલાયમ છે ને એ તો તમને સંવેદના જ આપે અને જે આ પ્રૂવ થયેલી બીજી એક વસ્તુ છે કે જે લોકો જે બીમાર પડે છે ને હોસ્પિટલમાં એડમિટ હોય છે એની બાજુમાં એના પોતાના લોકો હોય છે એ વહેલા સાજા થઈ જાય છે આ એક રિસર્ચમાં પ્રૂવ થયેલી વાત છે જી એક જ છેલ્લો સવાલ હવે હું લઈ શકીશ એક જ ભાઈ આ બંને વાતને ખરેખર વિરોધી સમજીએ છીએ ને એ ત્યાં આપણી ભૂલ છે આપણી ભૂલ છે આ બંને એક જ છેડાના એક જ છેડાના બે તત્વો છે એટલે મારે ઝડપથી એ કહેવું છે કે ઇમોશન જે છે એને સમજવાની વાત કરું છું એને સમજો તમે કે કેવી ઇમોશન લેસ વ્યક્તિ ક્યારે હોઈ શકે નહીં બુદ્ધિ વગરનો વ્યક્તિ ક્યારે હોઈ શકે નહીં આયકી ઓછો હોય તો એ ચાલીસ પચાસ તો હોય જ એટલા માટે જી કૃષ્ણકાંતભાઈને મારો એ પ્રશ્ન છે કે હમણાં જે વાત થઈ થોડું નજીક રાખો ને પ્રેમ અને પ્રેમમાં લાગણી અને બુદ્ધિ જો બુદ્ધિને આગળ જવા દઈએ છીએ જો બુદ્ધિને આગળ જવા દઈએ છીએ તો તર્કો થઈને દુઃખો થાય છે વધારે પડતી લાગણીમાં ખેંચાઈએ છે તો તમે વેદિયા કે એવું છો તો આમાં બેલેન્સ કેવી રીતે કરવું બિલકુલ બહુ જ સરસ છે પણ વસ્તુ એ છે કે હું જે કીધું છે કે મારું કાર્ડ આપી દેજો હા હું જ્યાં સુધી હું હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એવું છે કે જેને તમે પ્રેમ કરો ને ત્યાં બહુ બુદ્ધિનો ઉપયોગ નહીં કરો ત્યાં તમે પ્રેમ જ કરો તમે જેવી છે એવી વ્યક્તિને પ્રેમ કરો આપણે પ્રોબ્લેમ ત્યાં જ થાય છે સંબંધો ગુચવવાનું એક કારણ એ છે કે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવા માંડીએ છીએ કે આણે આવું સુકામેને કર્યું આણે આવું સુકામેને કર્યું અને મને ગમતું નથી આવું સુકામેને કર્યું એ એ વસ્તુ છે એ સૌથી વધુ છે તમારે પ્રેમ ટકાઉ હોય ને તો સૌથી વધુ એ છે કે તમારા ઇમોશનનો ઉપયોગ કરો અને તમારી બુદ્ધિ બુદ્ધિ ક્યાં યાર વાપરવાની ઓછી જગ્યાઓ છે એક વ્યક્તિ તમારી પાસે તમારી સિલેક્ટેડ ચાર પાંચ વ્યક્તિ એવી ન હોય કે જેના માટે તમે કંઈ બી કરી શકો કે તારા માટે કંઈ પણ તું અપવાદ છે તું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે તારા માટે કંઈ પણ તારા માટે કોઈ જ બંધન નથી એમ અને તારા માટે હું આપણે કહેતા હોઈએ છીએ જ્યારે પ્રેમ હોય તે કહેતા હોઈએ છીએ કે તું અપવાદ છે ને હું તારા માટે કંઈ પણ કરી શકું પણ જ્યારે કંઈ પણ કરવાનું આવે છે ને ત્યારે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ ને ત્યારે જ મોટાભાગના પ્રોબ્લેમ શરૂ થતા હોય છે બહુ જ રસપ્રદ સંવાદ છે પણ આઈ એમ સુ સોરી મારે અહીંયા અને પૂર્ણવિરામ મૂકવું પડશે મારી પાછળનું જે પણ ઇન્ટરેસ્ટિંગ સેશન છે એના ગેસ્ટ અહીંયા આવી ચૂક્યા છે એન્ડ દેઆર વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ સેશન ટુ હેપન આઈ થેન્ક બુથ ઓફ યુ સ વેરી 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 મચ કૃષ્ણકાંતભાઈ અનેભાઈ આપનો ખૂબ 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 આભાર સંબંધો મને વિશ્વાસ છે કે તમે આ અડધો કલાક પોણા કલાક કલાકના સેશનમાં કંઈક સહેજ ઘેર લઈ જશો અને સુવાળા હુંફાળા રૂપાળા સંબંધો કેળવશો એવી સૌને શુભકામનાઓ થેન્ક યુ ઓલ વેરી મચ